નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો જે આપણો ટોપિક છે, કલ્યાણ રાજ્યના સંદર્ભમાં રાજકોષીય નીતિનું મહત્વ. મિત્રો, જેમ જેમ સમય જાય છે તેમ તેમ વિકાસશીલ દેશો જે છે એ વિકાસની રાહમાં ખૂબ આગળ વધતા જાય છે, તેમ તેમ ત્યાં ખરેખર આર્થિક વિકાસ સાથે કલ્યાણ રાજ્ય બને છે કે નહીં, કેવી રીતના બને છે, અને હા, કલ્યાણ રાજ્ય બનાવવા માટે રાજકોષીય નીતિનું મહત્વ શું રહેલું છે, તે બાબતને લઈ અને આજે થોડીક આપણે ચર્ચા કરશું. કારણ કે આજે દરેક દેશ એવું વિચારે છે કે આપણે વિકાસ કરીએ, આર્થિક વૃદ્ધિ કરીએ. તો આ જ્યારે શબ્દો આવે છે તેની સાથે સાથે આજે આપણે કલ્યાણ જેવો શબ્દ જોડેલો છે એ રાજકોષીય નીતિમાં કઈ રીતના કામ કરે છે. અગાઉ આપણે નાણાકીય નીતિ વિશે થોડીક ચર્ચા કરી હતી, આજે એ જ મુદ્દાને લઈ અને આપણે આગળ જઈએ કે રાજકોષીય નીતિ છે એ કામ કેવી રીતના કરે છે. તો સૌથી પહેલાં જ થોડીક એની પ્રસ્તાવનામાં જોઈ લઈ કે આ રાજકોષીય નીતિ છે એ કેવી રીતના શબ્દ ઉતરી આવ્યો છે અને એ શબ્દ કેના પરથી બનેલો છે. તો સૌથી પહેલાં એ પૂછે કે રાજકોષીય નીતિને અંગ્રેજીમાં ફિસ્કલ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આપણા જ્યારે બજેટ રજૂ થતા હોય છે સરકારના, એમાં આ શબ્દ આપણે ઘણી વખત સાંભળતા હોય છે, કારણ કે ત્યાં રાજકોષીય નીતિને બદલે ફિસ્કલ પોલિસી શબ્દ બોલાતો હોય છે. તો આ ફિસ્કલ પોલિસી છે એ શું છે? તો એ જ આ રાજકોષીય નીતિ છે. પરંતુ એ ફિસ્કલ પોલિસી પણ એને શું કામ કહેવામાં આવે છે? તો ફિસ્કલ પોલિસી માટે આપણે કહીએ છીએ કે ફિસ્કલનો ઉદ્ભવ છે એ ફિસ્ક, FISC આ શબ્દ છે તેના ઉપરથી ઉદલી આવેલો છે. અને ફિસ્ક શબ્દ છે એને આપણે તિજોરી કહીએ છીએ. એ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ફિસ્કલમાં જે ફિસ્ક છે એનો ભાવાર્થ જ્યારે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો એ છે તિજોરી. હવે આ જ તિજોરી છે એ રાજ્યની તિજોરી તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે જ આને આપણે રાજ્યની તિજોરી એવું નામ આપેલું છે કે રાજકોષીય નીતિ એટલે રાજ્યની તિજોરી. તો મિત્રો, અહીંયા તમને આખો જ રાજકોષીય નીતિ એટલે શું એનો જે ભાવાર્થ છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી. હવે બીજી વાત કે 1930 પહેલાં રાજકોષીય નીતિનો ઉપયોગ છે એટલો બધો ન થતો હતો, પરંતુ 1930ની જે મહામંદી આવી અને કેન્સ આવ્યા અને એનું પુસ્તક જે રચાણું થિયરી, જનરલ થિયરી, એ થિયરીની અંદર નાણાકીય નીતિની ઘણી બધી નબળાઈઓ છે તેણે રજૂ કરી અને એક નવી જ દિશા તરફ છે અને બધા જ દેશોને રાહ ચીંધી એમાં એક મહત્વની નીતિ કે ખરેખર હવેના સમયમાં રાજકોષીય નીતિ છે એ વિકાસમાં ખૂબ મહત્વની છે એવું કહી અને એના પુસ્તકમાં એને ઘણી બધી એની જે નીતિઓ છે એની રજૂઆત કરેલી છે. હવે રાજકોષીય નીતિનો અર્થ આપણે આપેલો છે એમાં શ્રીમતી હિક્સ શું કહે છે? તો કે રાજકોષીય નીતિ એટલે અમુક નિશ્ચિત હેતુ અને સિદ્ધિ માટે સરકાર દ્વારા જાહેર આવક અને જાહેર ખર્ચનો ચોક્કસ દિશામાં ઉપયોગ કરવાની નીતિ. જો અહીંયા બે વસ્તુ છે ને એ મહત્વની રાજકોષીય નીતિમાં, એક તો સરકાર છે એ તો એમાં સામેલ છે, કારણ કે એના દ્વારા જ આખી નીતિ છે એની રચના કરવામાં આવેલી છે. પરંતુ બીજી વાત કહે છે કે એના હેતુઓ છે ને સિદ્ધ કરવા માટે શું કરશે, જાહેર આવક અને જાહેર ખર્ચનો ચોક્કસ દિશામાં ઉપયોગ કરવામાં આવશે. હવે ઘણી વખત કેવું હોય મિત્રો કે આવક તો ઘણી બધી થતી હોય, પરંતુ એને કઈ દિશામાં ઢાળવી, એને ખર્ચ કરવો, કારણ કે મોટા અર્થતંત્રની અંદર આ બધા ઘણા જ એના પ્રશ્નો પણ રહેલા હોય છે. તેને લઈ અને શ્રીમતી હિક્સે આ પ્રકારની જે રાજકોષીય નીતિની વ્યાખ્યા આપી છે કે જ્યારે કોઈ રાજ્ય સરકારો છે એને હેતુઓ સિદ્ધ કરવા છે ત્યારે આવક અને ખર્ચ છે એને ચોક્કસ દિશામાં શું કરવાનું છે, તેનો ઉપયોગ કરવાનો છે. તો આ સૌથી પહેલી એની જે આપણે અર્થની વાત કરી એનું એક ઢાંચો કે ફિસ્કલ પોલિસીમાંથી એ ઉતરી આવેલો છે, એ બધી જ બાબત છે આપણે જે પ્રસ્તાવના છે એની બાબતમાં ચર્ચા કરી. હવે આપણે વાત કરશું કલ્યાણ રાજ્યના સંદર્ભમાં રાજકોષીય નીતિનું મહત્વ શું છે. આપણા પ્રશ્નનું જે ટેગલાઇન છે એ જ વસ્તુ હવે આપણે એના જવાબ તરફ આગળ વધીએ. તો લખ્યું છે કે અગાઉના સમયમાં જ રાજ્યનું કાર્ય હતું એ માત્ર કાયદો અને વ્યવસ્થા તેમજ બાહ્ય જે આક્રમણ હતા એ રક્ષણ કરવામાં જ હતું. આપણે ઘણી વખત 18મી સદીના પહેલાંના જે કંઈ પિક્ચરો, મૂવીઝ જે આવતા હોય, કારણ કે આમ તો એના ઉપર તો ઘણી બધી નોવેલો લખાણી બુક્સ પણ હોય છે, પરંતુ આપણે જે ઐતિહાસિક બુક્સ કરતાં પણ પિક્ચરોમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય અને જોયેલા પણ હોય છે, તો દરેક પિક્ચર હોય છે એની પાછળની કહાનીમાં કંઈક આવું જ હોય છે. દરેક જે સમયે સમયે જે કોઈ ઇતિહાસની અંદર રાજાઓ થઈ ગયા એ બધાના પિક્ચરમાં આવું જ હતું. સૌથી પહેલાં કાયદો અને વ્યવસ્થા જાળવવી કે બધો જે છે રાજ્યની અંદર બધું બરોબર ચાલે છે કે નહીં, કોઈ કાયદાથી પર નથી ને ચાલતો.
અને બીજી વસ્તુ માત્ર શું હોય છે તો કે બાહ્ય આક્રમણો આપણે જોતા હોય છે, કોઈને કોઈ રાજદરબારની અંદર એની જે દિવાલો હોય છે તેમાંથી બાહ્ય આક્રમણો થતા હોય છે, જુદા જુદા સમયે જુદા જુદા રાજાઓ દ્વારા છે આ સતત આવી પરિસ્થિતિઓ ઊભી કરેલી હતી। તો એનાથી બચવા માટે જે છે એ રાજ્ય કઈ પરિસ્થિતિ હાથ ધરે એના પૂરતું જેના માટે સીમિત હતું, એટલે આવું જ કંઈક સૌથી પહેલાં હતું, એટલે આપણે રાજકોષીય નીતિ સુધી પહોંચી જ નહોતા શક્યા, એટલે કે જે રાજ્યનું કાર્ય અને વ્યવસ્થા હતી એ ખુદ સીમિત અવસ્થા હતી એવું આપણે કહી શકીએ છીએ। તે સમયે રાજ્ય માત્ર પોલીસ રાજ્યથી જ ઓળખાતું, જોયું મિત્રો, એના માટે નામ આપેલું છે। આ સમયે એના સૈનિકો દ્વારા છે એ રાજ્યની સાર સંભાળ જ માત્ર કરવામાં આવતી, એટલે એને પોલીસ રાજ્ય તરીકે ઓળખવાતું હતું। રાજ્યની દખલગીરી હતી જ નહીં, રાજ્ય કોઈ ધંધાકીય પ્રવૃત્તિ થતી હોય, નવા ખર્ચાઓ કરવાનો હોય, નવું ડેવલપમેન્ટ કરવાનું હોય, એમાં કોઈ જાતની વધારે પડતી એની દખલગીરી ન હતી। સરકાર લોકોની આર્થિક જે પ્રવૃત્તિ છે એમાં પણ ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે એ જ સરકાર સૌથી ઉત્તમ, આવું એ સમયમાં માનવામાં આવતું કે પ્રજા સાથેનો એનો સંપર્ક છે એમાં વધારે દખલ ન થવી જોઈએ, એની મેળે જ આપમેળે જ બધા ધંધા ઉદ્યોગ છે એના બજારો છે એ કાર્યરત હતા। ત્યાર પછી કહી કે પરંતુ વર્તમાનમાં મોટાભાગના દેશથી લોકશાહી શાસન વ્યવસ્થામાં છે। હા, આ મુદ્દાને લઈને આપણે ટાંકી શકીએ એ સમયમાં માત્ર કાયદો અને વ્યવસ્થા શું કામ મહત્વ હતા, તો કે એ સમયની જો વાત કરીએ ને તો મોટા ભાગે રાજાશાહી વ્યવસ્થા તંત્રથી જ બધું શાસન છે એ ચાલતું હતું, પરંતુ આજે તો એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે ને। હા, લોકશાહી સુધીની શાસન વ્યવસ્થામાં પહોંચી ગયા છે, લોકો વડે ચાલતું શાસન, એટલે જ આપણે લોકશાહીના નવા જ એક બોન્ડરની અંદર આવી ગયા છે ને એના મુજબ છે એ વ્યવસ્થા તંત્ર ચાલતી રહે છે। ત્યારબાદ એમાં આગળ છે કે લોકશાહીમાં કાયદો અને વ્યવસ્થા તેમજ બાહ્ય જે આક્રમણો છે આનાથી તો બચવાનું જોઈએ છે, આ ત્રણ મુદ્દાઓ હતી, પણ એ સિવાય પણ આર્થિક જે સુધારા સુખાકારી હોય છે, આર્થિક સુખાકારી હોય છે એનું પણ મહત્વ ખૂબ રહેલું હોય છે, કારણ કે માત્ર આ વ્યવસ્થા સુધી જ હવે લોકશાહીમાં આપણે જીવી ન શકીએ, હવે લોકોની આર્થિક સુખાકારી કેમ વધે, એટલા માટે જ આપણે કહીએ છીએ કે જ્યાં સુધીના ઇતિહાસમાં આપણે જોઈએ છીએ છેલ્લા એમાં 20મી સદીની શરૂઆતથી અત્યાર સુધીમાં આપણે ઘણું બધું જોઈ લીધું છે, ટેકનોલોજીની બાબતમાં હોય, બીજી કોઈ કુદરતી આપત્તિ હોય, દરેક પ્રકારની પ્રવૃત્તિઓ છે એ બહુ શોર્ટ સમયની અંદર ટૂંકા ગાળાની અંદર ખૂબ વધારે ને વધારે આગળ જતી રહે છે, તો એ વસ્તુથી પણ આપણે ઘણા પરિચિત છે। આધુનિક રાજ્ય એ કલ્યાણ રાજ્ય તરીકે જ ઓળખાય છે, એટલે આપણે જ્યાં સુખાકારીની વાત કરીએ છીએ, કલ્યાણની વાત કરીએ છીએ, એને આધુનિક રાજ્ય સાથે સરખામણી આવે છે અને એ જ એક કેવું છે કલ્યાણ રાજ્ય તરીકે આપણે એને નામ આપીએ છીએ। હવે કલ્યાણ રાજ્યમાં જઈએ કે કલ્યાણ રાજ્ય તરીકે રાજ્યના કાર્યો વધે છે, જેમ કે સિંચાઈની સેવા હોય, ઉર્જા શક્તિ હોય, પરિવહન હોય, સંચાર ક્ષેત્ર છે, બેન્કિંગ છે, શિક્ષણ અને ત્યારબાદ છે આરોગ્ય, આ બધી જ જે સેવાઓ છે એ હાલના સમયમાં એટલે કે જ્યારે આપણે કલ્યાણ રાજ્યની વાત કરીએ ત્યારે આ બધી જ પ્રવૃત્તિમાં સરકારનું જે છે એ ખર્ચ પણ વધે છે અને એની કાર્ય કરવાની પ્રણાલી પણ વધતી આપણને જોવા મળે છે। કલ્યાણ રાજ્ય તરીકે અસરકારક કાર્યો કરવા આવક મેળવવી પડે છે અને તેના માટે જાહેર ખર્ચ પણ કરવો પડે છે। હવે આપણે જે આ બધી પ્રવૃત્તિની વાત કરી કે આ બધા જ કાર્યો પાછળ રાજ્ય સરકારને ખૂબ મહેનત કરવી પડે છે, એ કાર્યોનું વિસ્તરણ કરવું પડે છે, પરંતુ આ કાર્યો છે એ રાજ્ય કેવી રીતના કરશે, તો એના માટે જ આપ્યું ને કે આ જો અસરકારક કાર્યો કરવા હશે તો એના માટે આવક પણ મેળવવી પડશે અને જાહેર ખર્ચ પણ સરકાર દ્વારા કરવું પડશે, ત્યારે આપણે કલ્યાણ રાજ્યની વ્યાખ્યા છે એ ચોક્કસ રૂપે આપી શકીએ છીએ। તો મિત્રો, અહીં આપણે રાજકોષીય નીતિમાં કલ્યાણ રાજ્યનું શું મહત્વ છે એને લઈને આપણે અહીંયા થોડીક ચર્ચા કરી। હવે એના બે મુદ્દાઓની અંદર ખૂબ મહત્વના બાબતો છે એ દર્શાવેલી છે, એક છે રાજ્યના જે કાર્યક્ષેત્રો છે એમાં વધારો થયેલો છે અને બીજું છે રાજ્યની જે પ્રવૃત્તિઓ છે એની પણ વ્યાપક અસર થઈ છે। હવે આપણને ખ્યાલ તો પડી ગયો કે રાજ્યના કાર્યો છે એ કેમ વધ્યા છે, કેટલા વધ્યા છે, એ બધી જ બાબતો આપણે સ્વીકારી લીધી, પરંતુ હજી પણ એના મુદ્દાઓ છે જુદા જુદા, એને લઈને થોડીક આપણે ચર્ચા કરી શકીએ છીએ। તો લખ્યું છે પેલું, કલ્યાણલક્ષી રાજ્યમાં સરકારના જે કાર્યો છે વધ્યા છે અને કયા કયા કાર્યો હતા એમાં આપણે થોડીક ચર્ચા છે એ કાર્યોના નામ લઈને કરી છે। શસ્ત્ર સંરચનાના ઉત્પાદન માટે મોટા પાયા પણ મૂડીરોકાણ થાય છે। હાલનો સમય તો એવો છે કે દેશની અંદર જ જે બાહ્ય આક્રમણથી બચવા માટે શસ્ત્ર સરંજામ છે, જુદી જુદી ટેકનોલોજીવાળા સાધનો છે,
બોમ દારૂગોળા છે, ટોપ જોઈ, આ બધી જ વસ્તુઓ છે એ દેશની અંદર જ કેવી રીતના ઉત્પાદન થાય અથવા તો એની પાછળ વધુ મૂડીરોકાણ થાય, કારણ કે બાહ્ય આક્રમણથી બચી શકીએ એના માટેની પ્રવૃત્તિ છે એ ખૂબ થાય છે. એમાં પણ ભારત જેવા વિકાસ પામતા દેશ માટે સંરક્ષણ પર વિપુલ ખર્ચ કરે છે. જ્યારે ભારતની વાત કરીએ ને તો એ સંરક્ષણ પાછળનો છે એનો ખર્ચ એ ખૂબ વધારે છે. એની પાછળના રીઝન એ છે કે જ્યાં વધારે ને વધારે દેશની જે સીમાઓ છે એ લાગતી હોય છે ત્યારે કોઈને કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ચાલતી હોય છે અને એને બચવા માટે જ આ સરકારને જે વધારાના ખર્ચાઓ છે એ ખૂબ કરવા પડતા હોય છે. ત્યાર પછી અલ્પવિકસિત રાષ્ટ્રો આર્થિક વિકાસ સાધવા મોટા પાયા પર જાહેર ખર્ચ કરે છે. અહીંયા આપણે વિકાસશીલ દેશને જેમ જેમ વાત કરીએ છીએ અલ્પવિકસિત દેશ, કારણ કે આજે અલ્પવિકસિત દેશો પણ વિકાસની રાહમાં આગળ વધતા જાય છે, એને પણ કંઈક નવી સુખ સમૃદ્ધિ સુખાકારી પ્રાપ્ત કરવી છે, તો એવા દેશ પણ હાલમાં જાહેર ખર્ચ છે એ સૌથી વધારે કરી રહ્યા છે. ખેતી ઉદ્યોગ અને સેવા માટે વિવિધ યોજનાઓ પણ લાવે છે, કારણ કે અલ્પવિકસિત દેશો જ્યારે જાહેર ખર્ચ કરશે ત્યારે આ ત્રણ ક્ષેત્રો ઉપર વધારે ને વધારે જોર દેશે. ભારત દેશે પણ આવું જ કર્યું હતું. 1960ની આસપાસ કૃષિ સાથે સંલગ્ન હતી એ જ નીતિ, 1990 પછી આપણે ઉદ્યોગ સાથે આવ્યા અને 2000 પછીની જે નીતિ હતી એ સેવા પાછળ હતી, કારણ કે શરૂઆતના જે તબક્કા હોય છે એ આ જ બધી જે વસ્તુઓ છે જે મુખ્ય સ્તંભ જે ત્રણ અર્થતંત્રના એના પર જે ખર્ચ કરવું એ ખૂબ મહત્વનું છે, કારણ કે એને સંલગ્ન ઘણી બધી પ્રવૃત્તિઓમાં આવક થાય છે, ધંધા રોજગારી છે એનું પણ નવું સર્જન થાય છે. આ આયોજિત આર્થિક વિકાસ સિદ્ધ કરવા વિકાસમાન દેશનું જાહેર ખર્ચ જે છે એ વધતું જાય છે. આપણે વાત કરીએ છીએ રાજકોષીય નીતિની, એમાં પણ કલ્યાણ રાજ્ય, જ્યારે વિકાસ સાધતા દેશો હોય, વિકાસશીલ હશે દેશો, અલ્પવિકસિત દેશો હશે, એ આ જાહેર ખર્ચ કરે છે એ જાહેર ખર્ચનું પ્રમાણ છે એ ખૂબ વધતું જાય છે અને વધતું જાય છે એની અસર સીધી લેણદેણની તુલાઓ ઉપર પણ દેશના જે આર્થિક બંને સર્વેક્ષણ હોય છે એમાં પણ ઘણા બધા તફાવત જોવા મળે છે, કારણ કે સરકારે મોટા ભાગનું ખર્ચ છે એ પોતા હસ્તક કરવું પડે છે, તે જ બધી સુખાકારી જે પ્રવૃત્તિઓ છે એ ડેવલપ થતી જોવા મળે છે. તો આપણે એમ માત્ર ન કહી શકીએ કે આ બધી જ વસ્તુઓ છે વધે છે, પરંતુ એની પાછળ આ બધા ખર્ચાઓ છે, જાહેર ખર્ચ છે એ પણ ખૂબ બહોળા પ્રમાણમાં વધતા જાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ હતો કે રાજ્યની પ્રવૃત્તિઓની અસરો છે એ ખૂબ વ્યાપક છે, કારણ કે એક પણ સરકારનો જે સારો નિર્ણય હશે એની ઇફેક્ટ છે અર્થતંત્રમાં ઘણી જગ્યાએ પડશે. માની લ્યો એક રસ્તો બને, એક સિંચાઈ માટેની કેનાલ બને, તો એનાથી લોકોનું ઘણું બધું જીવન બદલાઈ શકે છે, એની જે આર્થિક પ્રવૃત્તિ છે એમાં વિસ્તાર પામી શકે છે. તો એની કઈ રીતની અસર પડે છે તેના ઉપર પણ આપણે થોડીક નજર કરીએ કે ઝડપી આર્થિક વિકાસ સાધવાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે રાજ્ય જે પગલાઓ લે છે તેની અસર લોકોના જીવન પર પડે છે. મેં હમણાં તમને એક ઉદાહરણ આપ્યું ને કે જે કંઈ પ્રવૃત્તિનું જે છે એ હાથ ધરવામાં આવે સરકાર દ્વારા એની સીધી અસર છે એ કોના ઉપર પડે છે, તો કે માનવીના જીવન પર પડે છે. બીજું, જેમ કે કરવેરા હોય, જાહેર ખર્ચા હોય, જાહેર દેવા હોય, આ બધાની ગોઠવણી એ રીતે કરવાની કે ઉત્પાદનની સપાટી પણ વધે અને એનાથી ઘણા બધા ફાયદાઓ પણ શક્ય બને. એટલે આ બધી જે વાતો કરી આપણે કે આવક જ્યારે થાય છે સરકારની એ વધુ આવક ન થવી જોઈએ, કારણ કે એ માત્ર ટેક્સ સ્વરૂપે આવક વસૂલ કરશે અને જાહેર ખર્ચ નહીં કરે તો પણ લોકોના જીવન ઉપર એની અસર નકારાત્મક હોઈ શકે, પરંતુ જેટલા ટેક્સ પેબલ થાય અને એટલી જ સામે સુખ સગવડ વધે તો લોકોના જીવન પર એની પોઝિટિવ પ્લસ જે છે એ આપણે કહી શકીએ એવી ઇફેક્ટ હોઈ શકે છે. ત્યાર પછી છે મૂડીરોકાણને પ્રોત્સાહન મળે તેવા પગલાં ભરે છે. આજના સમયમાં મૂડીરોકાણ છે એ વધુ ને વધુ થાય, કારણ કે આપણે અગાઉ એક ટોપિક જોઈ ગયા હતા બચત અને મૂડીરોકાણ, તો મૂડીરોકાણ છે દેશના પાયામાં સુખાકારી અને આર્થિક વિકાસનું પણ એક મહત્વનું સ્થાન રહેલું છે તેનું, તો એ પણ વધુ થાય એના માટે છે એ સરકાર છે એ સતત પ્રયત્ન કરતી રહે છે. તેની સાથે રોજગારી વધે અને ભાવ સપાટી સ્થિર રહે તેવા પગલાં પણ રાજ્ય હાથ ધરશે. જો આપણે એવું ખાસ એક યાદ રાખવાનું છે કે રોજગારી વધે અને ભાવ સપાટી સ્થિર રહે, કારણ કે ફુગાવાનો દર છે એ ખૂબ વધારે થશે તો એની અસર છે અર્થતંત્રમાં એટલી બધી સારી એવી જોવા નહીં મળી શકે. તો એ બંનેની સાથે સાથે છે એની અસર છે એ આવનારા સમયમાં વધવી જોઈએ, જેથી લોકોને વાસ્તવિક આવક વધે અને લોકો જે વાસ્તવિક વધારાની જે આવક છે એ કોઈ અન્ય જગ્યાએ સારી રીતના ખર્ચ કરી શકે. તો મિત્રો, આજના ટોપિકમાં આપણે કલ્યાણ રાજ્યના સંદર્ભમાં જે રાજકોષીય નીતિનું મહત્વ જોયું કે શું કઈ રીતના એ કામ કરે છે,
તો એ સમગ્ર ચર્ચા છે આપણા સુધી આવી ગઈ છે, આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો છે, નાની ટૂંક નોંધના સ્વરૂપમાં આપણે પણ પૂછાઈ શકે. તો કયા કયા મુદ્દાઓ છે, મોટા મોટા મુદ્દાઓ મેં તમને આપી દીધા છે કે આ રીતના એ કલ્યાણ રાજ્યમાં રાજકોષીય નીતિ છે એ કામ કરતી જોવા મળે છે. તો બસ આટલું જ. આગળ હવે આપણે રાજકોષીય નીતિને લઈને કોઈક નવા જ ટોપિકની ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.